ગત સપ્તાહમાં પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલ હિંસામાં સુરત પણ હોમાયો હતો અને હિંસા શાંત પડ્યા બાદ પોલીસ દ્વારા શરૂ કરાયેલ ધરપકડના દોરમાં નિર્દોષની પણ ધરપકડ કરાતી હોવાનો વિરોધ ગુજરાત વિકાસ સમિતિ સંચાલિત ગૌ સંવર્ધન સંઘ સેવા દ્વારા કરાયો હતો. અમદાવાદમાં ગત 25મી ઓગસ્ટના રોજ યોજાયેલી પાટીદાર અનામત આંદોલનની વિશાળ જાહેર સભા પછી સાંજે પાટીદારો પર જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલ પોલીસનો લાઠીચાર્જ અને હાર્દિક પટેલની ધરપકડ પછી આખા રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી અને તેની આગ સુરતમાં પણ પ્રસરી હતી. અને મંગળવારે રાત્રિથી જ સુરત શહેરમાં આગજનીના બનાવો બન્યા હતા. જોકે સુરતમાં ફોર્સ આવી જતા વાતાવરણ શાંત પડ્યું હતું અને વાતાવરણ શાંત પડતા જ સુરત પોલીસ દ્વારા આંદોલનકારીઓની ધરપકડનો દોર શરૂ કરાયો છે, જેમાં નિર્દોષ લોકોની પણ ધરપકડ કરાતી હોય તેનો વિરોધ ગુજરાત વિકાસ સમિતિ સંચાલિત ગૌ સંવર્ધન સેવા સંઘ દ્વારા કરાયો હતો અને રાજ્યના તમામ પાટીદારોને સંયમ જાળવી આંદોલન કરવા આહવાન કર્યું હતું. તો સાથે સાથે પાટીદાર અનામત સમિતિના હાર્દિક પટેલ જો શાંતિ રીતે આંદોલન આગળ ધપાવશે તો તેઓ પણ તેમની સાથે રહેશે તેમ પણ જણાવ્યું હતું. ફૂટેજના આધારે, ફોટોગ્રાફના આધારે જે પણ તોફાન કરતા લોકો હોય, એવું નથી કે સીસીટીવીમાં લોકો રોડ પર ઊભા એટલે એ તોફાની જ છે, એ ગુનેગાર જ છે. ઘણીવાર એવું પણ બને કે આ વિસ્તારના જેટલા લોકો ઊભા હતા રોડ પર, એ પોતાની સોસાયટીની સુરક્ષા માટે ઊભા હતા, પોતાની સુરક્ષા માટે ઊભા હતા, તો એને ગુનેગાર ન સમજી શકાય. એટલે જે લોકો તોફાન કર્યું છે, જે લોકોએ દુકાનો તોડી છે, જે લોકોએ વાહન સળગાવ્યા છે, એ લોકોને ચોક્કસ પકડવા જોઈએ અને એમાં અમે પોલીસની સાથે છીએ. ત્યારે હવે પાટીદાર અનામત આંદોલનની આગ રાષ્ટ્રવ્યાપી બની રહી છે ત્યારે અન્ય નાની મોટી પાટીદાર સમાજની સમિતિઓ પણ તેના સમર્થનમાં આગળ આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સુરત.